મહાત્મા ગાંધીના સ્મરણો સાચવીને બેઠેલા ઐતિહાસિક ગામ દાંડી ખાતે 73મા ગાંધી મેળાનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં બાપુના પ્રપૌત્ર તુષાર ગાંધી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। दांडी खाते प्रतिवर्ष गांधी मेला नु आयोजन करवामां आवे छे, त्यारे हाल तो 13मा गांधी मेला नो दांडी खाते प्रारंभ थयो छे। त्रिदिवसीय आ मेला नु आयोजन गांधी विचार प्रचार मंच द्वारा करवामां आव्युं छे, जेमां राज्यनी कला वारसा समा हस्तकला उत्पाद अने खादी वस्त्रो नु वेचाण थशे। गांधी विचारो गांधी मूल्यो ने आजना आधुनिक समय मां जीवंत राखवा करायेल आ आयोजन मां युवा पेढ़ी ने गांधी विचारो साथे जोड़वानी हाकल कराई हती। આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે તેમણે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે ગાંધી પ્રેરિત ખાદી ઉદ્યોગને હવે નફો કરવાની જરૂર છે। સરકારની સબસિડી ઉપર નભતો આ ઉદ્યોગ પાંગળો થઈ ગયો છે। પોતાની એક પણ દુકાન ખોલ્યા વગર કરોડોના વેપાર કરતી ઈ કોમર્સ કંપનીઓની જેમ ખાદી ગ્રામ ઉદ્યોગ પણ નવી શરૂઆત કરે તે વર્તમાન સમયની માંગ છે। તો કંઈ કહેવા જેવું છે નહીં, આ વાસ્તવિકતા છે કે ખાદી બાપુના વખતની જે ખાદી હતી, જેને આપણે આઝાદીનું વસ્ત્ર કહીએ છીએ બહુ ગર્વથી, એ હવે એનો એ પ્રભાવ રહ્યો જ નથી। એક સબસિડીઝને ખાદી કમિશનમાં જે બધા ભ્રષ્ટાચારો થયા છે એને લીધે થઈને એ જે સ્કીમ્સ બધી કરાવવામાં આવી હતી જે કારીગરો અને ઉત્પાદકોના બેનિફિટ માટે હતી, એમને પહોંચતી નથી, મળતી નથી, અને વગર મફતનો પૈસો વ્યર્થ જાય છે। એ સંસ્થા ચલાવવામાં જેટલો પૈસો વ્યર્થ જાય છે એ ખાદીના ઉત્પાદકો સુધી પહોંચતો નથી એનો લાભ, અને એટલે ખાદી પાંગળી થઈ છે એવું બહુ લાચારીથી કહેવું પડે છે। એ ગાંધી મેળો જે અહીંયા થઈ રહ્યો છે ને છેલ્લા 73 વર્ષથી જે એનું આયોજન થાય છે, એ એક પ્રોત્સાહન માટેની વસ્તુ છે કે એના લીધે થઈને આવો ગાંધી મેળો બધે થાય। ગાંધી મેળાનું ખરું જે બેનિફિટ છે એ છે કે આ ગાંધી મેળો આવી જ રીતે ડિસ્ટ્રિક્ટ લેવલ પર દર ડિસ્ટ્રિક્ટમાં થવો જોઈએ, કે જેથી એ ડિસ્ટ્રિક્ટના જે ઉત્પાદકો છે, કાર્ય એ લોકો છે, આપણે કલાકારો ને આયોજકો, એમને પ્રોત્સાહન મળે, એમના પ્રોડક્ટ્સને માર્કેટ મળે એવું થવું જોઈએ, અને પછી એવા ગાંધી મેળા કરવા જોઈએ કે જ્યાં એ ઉત્પાદકોને આપણે શહેરમાં લઈ જઈ શકીએ। અને હવે ટેકનોલોજી નહીં વાપરવી એ વિચાર કરવો બહુ ઉચિત રહ્યો નથી, કારણ કે જ્યારે માસ પ્રોડક્શન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘર ઘર સુધી પહોંચી જાય છે અને પોતાની દુકાનો લોકોના હાથ સુધી પહોંચાડી દે છે, ત્યાં આપણે જો એનો ઉપયોગ નહીં કરીએ અને ગ્રામોદ્યોગને એ માધ્યમથી લોકો સુધી નહીં પહોંચાડીએ તો ગ્રામોદ્યોગનો નુકસાન થવાનું છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।